નમસ્કાર મિત્રો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે હું ફરી એકવાર આપની જૂની યાદોને તાજી કરતી વાત સોનાના વૃક્ષો નિબંધ લેખક શ્રી મણિલાલ હરિદાસ પટેલ રજિત લઈને આવી છું તો ચાલો જોઈએ આપણે બદલાતી ઋતુનું રૂપ જોવાનું મને ગમે છે બધાય દેવોને પોતાના અલગ અલગ વાહન છે ઋતુનું પણ એવું અલગ વાહન છે ભલે એ દેવી નથી પણ વૃક્ષ એનું વાહન છે વૃક્ષો વિનાની ઋતુ જોઈ જાણી નથી પૃથ્વીના નિર્વધિ પટ પર ઊભેલા આ વૃક્ષો વિશાળ શતરંજ ફલક પર મુકાયેલા પ્યાદા જેવા લાગે છે શૃંગેથી તમે એમને જોયા હશે તો આ વાત જટ સમજાઈ જશે વૃક્ષો ઋતુની રાહ જોતા રહે છે અને ઋતુઓ વૃક્ષોને વહાલ કરતા થાકતી નથી ખરતા અને ખીલતા વૃક્ષો કશુંક રહસ્ય ઉગાડતા રહે છે જો આદમી ઇન્દ્રિયજળ ન હોત તો વૃક્ષો પ્રત્યેક ઋતુમાં જે અલગ સંદેશો લાવે છે એ સાંભળવા ઉત્સુક થઈ જતો હોય છે આવા લોકો હવે વિરલ થતા જાય છે એ ખરું ફાગણમાં વૃક્ષો પરથી સૂરજને ખરતો જોઉં છું સૂર્યમુખીના ખેતરો વઢાઈ જાય પછી જાણે સૂરજ વધારે કડાકીવાળો બને છે ઋતુ ભયને ઉઘાડી કરી દે છે રાતી ભૂરી ટેકરીઓ પાછી નિર્વસ્ત્ર બનીને હારબદ્ધ બેસી પડે છે ઋતુને હું દૂર દૂર વહી જતી જોઈ રહું છું આમે પરિવર્તનની પ્રક્રિયા જોઈ રહેવાનું આ સ્વાદ લાગે છે સંક્રાંતિમાં તો કેટકેટલું સંમિશ્ર થયા કરે છે આંબા સોને વડાઈ જાય છે ને એ સોનામાં પાછી સુગંધ હોય છે પણ સોનાના વૃક્ષો તો જુદા જ એમની શીખર આ ઋતુમાં જ સાફ પરિવર્તાઈ રહે છે ફાગણનો તડકો ખેતરોમાં ઉપરાતો હોય ઘઉંની ફસલ સોનાવણી થઈ ગઈ હોય રાતે સીમમાં તડકાએ રાતવાસો કર્યો હોય સવારે પાકેલા ખેતરો પણ કાન માંડીએ તો રણકતા સંભળાય જાણે સોનેરી ઘંટડીઓ રણકતી ના હોય પેલા સોનાના વૃક્ષો આ જ દિવસોમાં ધ્યાન ખેંચવા માંડે છે હા સોનાના વૃક્ષો એટલે મહુડા હવામાં છાક સમાતો ના હોય બપોરે સમય સહેજ પારો ખાતો હોય પાનખર વસંતમાં પલટાઈ ગઈ હોય ત્યારે મહુડા માયા ઉતારતા યોગી જેવા લાગે છે ગામના પહેલા ખેતરથી શરૂ થાય તે છેક વનો લગી આ વૃક્ષોની વસ્તી એના પાંદડા બધા જ પીળા થઈ જાય અદર સાચુકલા સોના જેવા મહુડો સોને મઢાઈ જાય એની બધી જ ડાળીઓ સોના પાત્રો સાચીને મલકાતી હોય ત્યારે પાકેલા ખેતરોની ગંધથી સીમ મધ ઉઠે છે ક્ષણવાર થાય છે કે સોનું મલકે છે કે તડકો મહુડાઓની સોનેરી માયાના વૃક્ષે વૃક્ષે જુદા જુદા આકારો કોઈ નીચા કોઈ એક ડાળીએ ઊંચા વધેલા કોઈ ઘમર ઘટ વડલા જેવા કોઈ ખંડી તો કોઈ નાનકડી ઢગલી જેવા કોઈ પડછંદ વીર જેવા ધરતીમાંથી અચાનક ફૂટેલા પીળા ફુવારા જેવા આ વૃક્ષો મારી આંખને જકડી રાખે છે એક કવિએ કહ્યું છે કે વૃક્ષો મારા ભેરું વૃક્ષો હું વૃક્ષો સાથેનું આવું અદ્વૈત હું અનુભવું છું યંત્રયુગમાં વૃક્ષો સાથેની પ્રીતિ મારે મન કુદરતનો આશીર્વાદ છે માણસોએ વરદાનને ઝીલી લેવું જોઈએ વૃક્ષ જીવતો જાગતો દેવ છે જીવનનો દેવ જે દેવ પરોપકાર અને સહાનુભૂતિનો સાક્ષાત અવતાર છે જેનામાં વૃક્ષ પ્રીતિ નથી એનામાં જાણે કે જીવન પ્રીતિ જ નથી વૃક્ષો વૃક્ષનો ઇનકાર જીવન ચેતનાનો ઇનકાર છે એ ફૂલે ફળે છે એવા વાર્ધક્યપૂર્ણ જીવનનો સ્વીકાર રહેલો છે ગામડે અમે જે નાયકાઓને ખેતીમાં કામ કરવા રાખતા એ જ્યારે પરણવાના હોય ત્યારે દસ દસ દિવસ સુધી પીઠીને બદલે હળદર લગાવીને ફરતા રહેતા શરૂઆતમાં એ લોકો પીળાચટ વાઘ જેવા લાગતા ને પછી આ ખાઈ ડીલે સોનેરી થઈ જતા આજે મહુડાઓ પર સોનાના દિવસોને બેઠેલા જોતાં મને એ નાયકાઓ દેખાય છે દેખાયા કરે છે ગામડે બહેનો અને બા કોઈ પ્રસંગે પહેરવા માટે સોનાના દાગીનાને હળદરથી ધોતી હળદરમાં ધોવાયેલા એ દાગીના ઘરેણાં અને પહેરનારના સ્મિતને હું જોયા કરતો હતો એ ઉજળી ક્ષણો પાછી મહુડાની સાખે આજે સાંભળી આવી છે પિતાજી પાસે બે ચાર પૈસા વાપરવા માગતા ત્યારે હંમેશા કહેતા અહીં કંઈ પૈસાના જાટ છે તે તોડી આપું મને મનમાં એમ ઠસી ગયેલું કે પૈસા નક્કી ઝાડ પર વાગતા હશે અને એવા ઝાડ માત્ર રાજાઓ જ ઉગાડતા હશે હા સરકારનો ખ્યાલ તો ઘણો મોડો આવેલો ને રૂપિયા પૈસા વિશેનું જ્ઞાન પણ ઘણું મોડું મળેલું કશું એ પ્રાપ્ત કરવું ત્યારે તો સાવ દુર્લભ હતું ઘણી ચીજો તો જોઈ જ રહેવાની કેટલુંક તો સાંભળીને જ સંતોષવાનું હાઈસ્કૂલમાં ભણવા બેઠા ત્યારે રેલગાડીમાં પહેલીવાર બેસવાનો અનુભવ અરે ના રોમાંચ થયેલો ને પગમાં બૂટ તો મેં કોલેજમાં અધ્યાપક થયા પછી ઈડરમાં પહેલીવાર ખરીદીને પહેર્યા હતા જીવનમાં ત્યારે ઘણું કિંમતી જીવન ત્યારે ઘણું કિંમતી અને મર્મમય લાગતું હતું દર્દ અને ઉપેક્ષા જાણે ગરધૂમાંથી જ મળેલા એટલે ચાલતા શીખ્યા એવા ઘરની બહાર ગયા ને સ્વીમ વૃક્ષો નદી તળાવ સાથે દોસ્તી બાંધી મને પ્રકૃતિએ આપ્યું છે એટલું કોઈએ નથી આપ્યું ને એટલે જ આજે એ અણખૂટ વૈભવનો આનંદ છે પ્રકૃતિને જોઈ જીવું ત્યારે મને કશાની ઓછા અનુભવાતી નથી પ્રકૃતિ જ મારી માં રહી છે આજે જ્યારે મહુડાઓને રૂપ બદલીને ઊભા રહી ગયેલા જોઉં છું ત્યારે પેલા પૈસાના ઝાડ મનમાં ઉગી નીકળે છે થાય છે કે ચાલો પૈસાના ઝાડ ના જોવા મળે તો ખેર પણ આજે સોનાના ઝાડ તો જોવા મળે ને એ વૃક્ષોની હાર માળાઓ ઝૂંડ ભરચક મેદાનો તમે દેવગઢ બારીયા જોયું છે વિરેશ્વર સારણે સારણેશ્વરના જંગલોની જેમ બારીયા જતાય મહુડાનું વન પીળાશથી છલકાતું જતું હશે ધરતીએ પ્રગટાવેલું કે આકાશે વરસાવેલું છે આ સોનું આ વૃક્ષોની વચ્ચેથી પસાર થાય છે નેરોગેજ રેલવે લાઈન મહુડા મહેકતા હોય ત્યારે ગાડીની મુસાફરી કેવી માદક બની જતી હશે કાળા ભૂરા થડ અગણી ને માથે ફરવરતું રવરવતું અને મરમરતું સોનું સજીવ સોનું પછી પાંદડા ખરી જાય સૂકા પાંદડા તાંબાવાણા થઈને મહુડા નીચેની ભોયને મરૂણ કથાઇ ભાતી મળી લે આખું વન તામ્રપત્રે છવાઈ જતું લાગે આદિવાસીઓ આ પાનના ઢગલા કરે તાંબાની આ ઢગલીઓ સળગી ઉઠે ને રોજ સવારે મન વાદળી ધુમાડાથી ભરાઈ જાય દૂરથી એ બધું રહસ્ય ગેરા પરિમૂલક જેવું લાગે મન ત્યાં જવા તલપાપટ થઈ જાય જઈને જોઈએ તો વૃક્ષો પણ અહીં એની ડાળીઓ માત્ર ઝાડીઓ જેવી નકસી કરેલી સીધી સૈયદની જાળી સાંભળે ખાસ તો ડાળીઓએ હાથ લટકી આવે ત્યારે આ અસંખ્ય હાથાઓ છીંકણી રંગે રંગાયેલા રેશમી ખરેખર તો એ મહુડાની કળીઓ છે આ હાથાઓથી આખું વૃક્ષ શોભી રહે આ હાથાઓને ફ્લાવર પોટમાં સજાવીએ તો આખું એ વર્ષ એ એવા જ રૂપરંગે જીવતા રહે મહુડા નળ્યા રેખાઓના માળખા જેવા લાગે ચિત્રકારોએ આવા લેન્ડસ્કેપ આવા વૃક્ષોની ભરચકતાને ફલક પર ઉતાર્યાનું જોયું જાણ્યું નથી કે સુરેશ જોશીના નિબંધોમાં આવો છાક ભર્યો મહુડો ખાસ પ્રેમપૂર્વક પ્રગટેલું વાંચ્યું નથી એમણે સિરિયસને લાડ લડાવ્યો છે એટલા તો ગુલમહોર ગરમાડાને નથી મળ્યા પછી આ વસ્તીથી વેગળો રહીને વર્ષમાં થોડાક જ દિવસોને મધુમયતાથી મદિર કરી જતો મહુડો એમની કલપને ઓછો જડે એ સહજ છે ફાગણને ચૈત્રની સવારોમાં ટપ ટપ મહુડા ટપક્યા કરે એ તરુ ધરતી પીળી ચાદરથી ઢંકાઈ જાય આદિવાસીઓ કે ખેડૂતો એ મહુડા એટલે કે મધુપુષ્પોને વીણી લે છે એના અનેક ઉપયોગો છે દારૂ બનાવવા સિવાય પણ મહુડાને માણસની વૃત્તિએ વગોવે છે બાકીએ સૂકા મહુડાને શેકીને ગોળ સાથે ખાઈએ તેને જુદી જ મસ્તી આવે છે ડળક ડળક વહી આવતા આંસુને ઘણીવાર મહુડાની ઉપમા અપાય છે કેવી મીઠાશ છે એમાં વીરહીણે આંસુ આવવા જ હશે ને મધમાખીઓને ભમરા આ ઋતુમાં જ મધનો સંચય કરે છે રોજ અંધારી સવારોમાં અમે મહુડા સાચવવા ને વીણવા પહોંચી જતા દાદાએ મહુડાની સુકવણી ચોમાસે બાફીને બળદોને ખવડાવતા કહેતા આનાથી બળદનો થાક ઉતરી જાય મહુડાની મહેક આજે વનમાં જઈને માણું છું હમણાં જ વિદેશ્વરના જંગલોમાં મિત્ર યજ્ઞેશ દવે ને તુષાર શુક્લ સાથે ગયેલા મહુડાનો કેફ અમને જંપવા દેતો નહોતો તુષાર કહે મહુડો જ આપણું રાષ્ટ્રીય વૃક્ષ હોવું ઘટે રસ ભરેલા પીળા મહુડા ચાકતા ચાકતા થયેલી એ વાત અમને ગમી ગયેલી યજ્ઞેશને વનના વનભૂમિના અને વૃક્ષોના રંગો તથા તેઓના લેન્ડસ્કેપોને ધરવી દીધો હતો આ મહુડો વસંત અને ગ્રીષ્મની વચ્ચે સોકળ બની રહી છે મહુડાની ઋતુ ઉલતી જાય એમ ડાળીએ ડાળીએ કૂણી કથ્થાઈ જાંબલી કૂંપળો તતડી નીકળે રાતોરાત વનપટ પડખું બદલી લે છે કુંપળોથી આખું વન પલપલી રહે છે વૃક્ષોના વૃક્ષોને અખંડપણે એકસાથે કુંપળ ખચિત જોવાનું ભાગ્ય બધાને નસીબ નથી હોતું પછી આ કુંપળો આછી લીલી થાય વન પર કશો વાવટો ફરકતો રહેતો પમાય ન પમાયને પાંદડા ગાઢી લીલાસ પકડે મહુડા હતા તો ડોળીના ઝૂમખા લટકી આવે આ ડોળી પાકીને ખરે ત્યારે અમે વીણી લાવતા એના તેલમાંથી સાબુ બને છે મવડો વરસાદે પાછો નિજમાં નિમગ્ન બની જાય જાણે છે જ નહીં એ મેં તરુ ચૂપ થઈ જાય છે બે જ માસમાં પોતાનો સર્જન ખીલ આદરીને આટોપી લેનારા મવડા ઓછા બોલા પણ કામના માણસ જેવા છે ઘણીવાર આ વૃક્ષોની આસપાસ વૃક્ષ કોટાળી છાલવાળી શિમળા જોઉં છું કટોરી જેવા રાતા ફૂલો આવનારા ઉનાળાની આગાહી કરતાં હસ્યા કરે છે વનની ધારે ધારે ને ખરેલા વનની વચ્ચે ઊંચી ડોકે કેસુડા ખીલી નીકળે છે આથી ઋતુમાં મારે ઇન્દ્રિય ચેતના અણબોટ બનીને વહે છે મને નથી કાલિદાસ સાંભળતા કે નથી યાદ આવતા કે બદલે મારું મન આ ઋતુરૂપને અને વન સૌંદર્યને પોતાની ભોય પર રહીને ભોગવે છે શીમળાના ફૂલોમાંથી શાંતિને છલકાતી સાંભળું છું એ ફૂલોની શીતળતા મારી આંખોને સર્જાલક્ષી સ્પર્શે છે શીમળા નીચે જઈશ તો રતાશથી ભીંજાઈ જઈશ એમ થાય છે બસની બારીમાંથી દોડી જતાં શીમળા જોઉં છું ને સાવ તરસ્યો રહી જાઉં છું કંકુનો વણ શીમળાના શીમળામાં વધારે સઘન લાગે છે કેસુડાની વાત જરા જુદી છે કાળા વજ્રને ફોડીને એ બહાર આવતો હોવાથી એનામાં ભારે ખૂમારે છે વનનેમાં માથે સાફો થઈને બેસે છે બાર બાર માસના મોનનું સાટું એ કેસરી રંગે વાળવા ઊંચે ચડે છે મેદાને પડે છે અણુ અણુથી છલકાઈ જતો કેસુડો નીરવરાગને ઘૂંટ્યા કરે છે એટલે જોનારને પણ એ કેફનો પ્યાલો પાય છે કેસુડો આપણને બહેકાવી મૂકે છે જ્યારે સીમડો છલકાવીને શાંત કરી દે છે રંગોની કેવી અસર હોય છે દરેક વૃક્ષ પોતાની ઓળખ ગંધ વડે સાચવી રાખે છે અરણી ઓકલવા રાયણના મામા અને અજાણ્યા વૃક્ષોએ આ ઋતુમાં ભીતર ખુલ્લું મૂકી દે છે પણ આપણી જાણેન્દ્રિય સાબદી રહે છે ખરી સાંજે ઝીણા ઝીણા ચિલ્લરાઓ સંભળાય છે લાવરી ક્યાંક ઠંડી જગામાં છુપાઈને બોલ્યા કરે છે પણ આપનો કાન કસાની નોંધ લેતો નથી યંત્રોની કર્કશતાએ એને ખરડી નાખ્યો છે પવન પાંદડા જોડે ગમત કરે છે બે કોયલો સંવર્ણન કરતી રમણે ચડે છે ગરમાળાને ગુલમહોર લચી પડવાની તૈયારી કરતા આંગણે ઊભા છે પણ ચોખાબદ્ધ અને ટેવગ્રસ્ત જીવતા લોકો આ બધાઈથી અડધા થઈ રહે છે ખરેખર તો આપણે સૂકા પાંદડા જેવા ખખડ્યા કરીએ છીએ વેળા કવેળાએ કણસ્યા કરીએ છીએ જીવન આપણે માટે ઉપચાર બની ગયું છે આપણી ચેતનાનો ફુવારો હવે ઊંચી ઉડી શકતું નથી વૃક્ષોની અંદર જે જીવન હોય છે એ ઋતુએ ઋતુએ બહાર ઉભરાઈ આવે છે આપણે માણસો વિશે એવું કહી શકીશું ખરા આપણી મુઠ્ઠીઓ જકડાતી જાય છે ખુલવાનું કે ખીલવાનું જાણે આપણે ભૂલતા જઈએ છીએ આપણે સંસ્કૃતિની મોટી મોટી વાતો કરીએ છીએ એટલું જ બાકી હજી તો આપણને પ્રકૃતિની સાથે રહેતાય આવડી નથી આપણી સંસ્કૃતિને પ્રકૃતિનો વિરોધી શબ્દ માનીને વર્તવા લાગ્યા છીએ એવું તો નથી ને ઘરમાં વૃક્ષો ઉછેરી શકાય એવી કળા સિદ્ધ કરી ચૂકેલા જપાનવાસીઓને પૂછો કે પ્રકૃતિ અને સંસ્કૃતિ શું છે સંસ્કૃતિ પ્રકૃતિની પાછળ ભલે ના રહે પણ એ પ્રકૃતિને ભૂલીને ચાલવા જશે તો ભીંત ભૂલ્યા જેવું થશે પ્રકૃતિએ કોઈની એ મહેરબાની પર નવવાનું આવે ત્યારે જીવનમાં ક્યાંક બધીરતા પ્રવેશી ગઈ છે એમ માનવું પડે સંસ્કૃતિ તો હંમેશા પ્રકૃતિની ગોદમાં પાંગળી છે વૃક્ષો અને શાસ્ત્રો આની સાક્ષી પૂરશે હું પ્રકૃતિ ભણી પાછા વળવામાં જીવનનો નવોન્મેષ જોઉં છું તો મિત્રો જો તમને મારો વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને આવા વધુ વિડીયો જોવા જોતા રહો મારી ચેનલ એન્જિનિયર એજ્યુકેશન થેન્ક યુ